गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जुओ भाई माइंड ब्लोइंग टॉपिक अने जोरदार थियरी, एकदम माइंड ब्लोइंग फेंटास्टिक जोरदार मजा पड़ी जाए थियरी है भाई। एनु नाम छे वक्री भवन कारक सपाटी पासे थी थतु वक्री भवन। जोजो ध्यान थी भाई छोकराओ, वक्री भवन कारक भाई अपने अत्यार सुधी छे ने समतल सपाटी लीधी थी, जोजो अने हवे वक्री भवन क्या थी, वक्र सपाटी पासे, वक्र सपाटी पासे थतु वक्री भवन नु, वक्री भवन नु समीकरण मेळवो। बहु ज सरस थियरी भी, अत्यार सुधी आपड़ी जे सपाटी थी आपड़े तमने याद हो तो आवी सपाटी लेता था, अने पछी आपड़े वक्री भवन लेता था, आवू लेता था, अने पछी अहींथी किरण आम गयुं गटमांथी पातळामां तो लंबथी दूर जाय, आवू लेता था। हाँ भाई तमने खबर छे आवी, कारण के आमां समतल सपाटी हती। जुओ हवे भाई सपाटी समतल सपाटी ना होय, समझो, અને સમતલ સપાટી ના હોય એટલે શું થાય, જોજો ધ્યાનથી, એ આવી સપાટી વક્ર સપાટી। જો અત્યારે મેં બહિર્ગોળ વક્ર સપાટી બતાવી છે ભાઈ, થોડી વધારે જ વક્ર બતાવી છે, તમને વધારે ખબર પડે એટલે। જુઓ અહીં આપણે કોઈ વસ્તુ મૂકેલી છે, આ રહી તમારી વસ્તુ ઓ ભાઈ, આ વસ્તુ છે તમારી ઓ, જોજો બતાવું, જો અહીં વસ્તુ મૂકેલી છે આપણે ઓ। હવે આ જે ઓ બિંદુવત વસ્તુ મૂકેલી છે ભાઈ, આપણે એનું પ્રતિબિંબ શોધવું હોય તો આપણે બે કિરણો લઈએ છીએ। જો પહેલું કિરણ ગયું અહીંયા ઓ માંથી, જો ઓ માંથી ગયું અને અહીંયા આપાત થયું ભાઈ, અહીં એમ બિંદુ પાસે આપાત થાય। જુઓ અહીં ભાઈ તમે આમ લંબ દોરો, ખબડી તો અહીં શું થશે, જોજો આ એમ એન, ખરેખર આ વક્રતા બહુ જ નાની હોય એટલે એન બિંદુ જે છે એ લગભગ અહીં જ મળે, સમજે, પણ આ તો અત્યારે તમને ખબર પડે એટલે આપણે થોડું વધારે વક્રતા બતાવી છે। જો આ આપાત કિરણ અને અહીંથી વક્રી ભવન પામી અને કિરણ ધારો કે અહીંથી પસાર થયું। હવે સમજો બીજું કિરણ છે જે સીધે સીધું, જોજો સપાટીને ભાઈ લંબ રૂપે આપાત થયું એટલે એ સીધે સીધું ભાઈ પસાર થઈ ગયું। જુઓ ભાઈ આ પહેલું કિરણ, આ બીજું કિરણ, બંને કિરણો ક્યાં ભેગા થયા ભાઈ, જુઓ તો, યસ, એને ઇમેજ એટલે કે પ્રતિબિંબ કહેવાય। અને ધારો કે આ તમારો સી છે, હા, આનો મતલબ કે જુઓ સીમાંથી શું કરશો ભાઈ, તમે આ આપાત બિંદુએ લંબ દોરો ભાઈ, સીમાંથી આપાત બિંદુએ લંબ દોરો તો શું મળશે તમને, જુઓ ભાઈ સીમાંથી આપાત બિંદુએ લંબ દોરવામાં આવે તો જુઓ આ આપાત કોણ આઈ થાય, અહીંયાથી આ વક્રી ભૂત કિરણ થયું તો આ વક્રી ભવન કોણ આર થાય, અથવા વક્રી ભૂત કોણ ભાઈ ખબર પડે છે। અગત્યની વસ્તુ જુઓ અહીં, જોજો આકૃતિ ઉપરથી ભાઈ, આકૃતિ પરથી ભાઈ નાના ખૂણાઓ માટે, જોજો નાના ખૂણાઓ માટે, જોજો સૌથી પહેલા લખીએ છીએ ખૂણો એમ ઓ એન, ખૂણો નાનો હોય તો આના બરાબર જ તમે ટેન ભાઈ, આપણને થીટા, ટેન થીટા થઈ જાય, થીટા ને ટેન થીટા સરખા જ થાય, તો જુઓ એમ ઓ એન શું થાય ભાઈ, ટેન થીટા બરાબર, તો ટેન ખૂણો એમ ઓ એન શું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ કઈ છે, ઓ એન, સોરી એમ એન, ભાગ્યા પાસેની બાજુ કઈ છે, ઓ એન, થઈ ગયું, આવડશે। ચલો એ જ રીતે ખૂણો જોજો કયો છે, એમ સી એન,
चलो खूणो एम सी एन छे तो टेन माप खूणो एम सी एन थाय। चलो भाई टेन थीटा तो टेन थीटा शू थशे भाई सामेनी बाजू कई छे एम एन भाग्या पासेनी बाजू कई थाय एन सी। भाई त्रीजू जोजो खूणो एम आई एन तो आना बराबर टेन खूणो एम आई एन थाय। तो जुओ एम आई एन शू थाय भाई सामेनी बाजू कई एम एन अपॉन पासेनी बाजू कई थशे एन आई। भाई सामेनी बाजू एम एन पासेनी बाजू शू थशे तमारी एन आई। हवे जोजो ध्यान थी भाई समझवा जेवी वस्तु। हवे जोजो त्रिकोण ओ एम सी भाई एनो बहिष्कोण कयो थाय। बहिष्कोण एटले खबर पड़े ने भाई त्रिकोणनी बहारनी बाजूनो खूणो। भाई त्रिकोण ओ एम सी छे एनी बहारनी बाजूनो खूणो एटले आई लखाय। सांभळजो ध्यानथी तो त्रिकोण ओ एम सी नो बहिष्कोण અને તમને ખબર હશે ભાઈ બહિષ્કોણ એટલે શું તો કે સામેની બાજુના બે ખૂણાઓનો સરવાળો। બહિષ્કોણ એટલે ભાઈ સામેની બાજુના બે ખૂણાઓનો સરવાળો। જોજો તો આ આઈ બરાબર શું લખાય ખૂણો એમ ઓ એન પ્લસ ખૂણો એમ સી એન થાય। ખૂણો એમ ઓ એન સામેની બાજુ ભાઈ સામેના બે ખૂણાઓ પ્લસ ખૂણો એમ સી એન નંબર એક। અને જુઓ એક કામ કરીએ અહીંયા કિંમત મૂકીએ પછી નંબર એક આપીએ। ખૂણો એમ ઓ એન કેટલા હતા રહ્યા જુઓ એમ એન અપેન અપોન ઓ એન એમ એન અપોન ઓ એન અને ખૂણો એમ સી એન કેટલો છે જુઓ એમ એન અપોન એન સી આવડે। ભાઈ જુઓ સમીકરણ નંબર આને એક આપો। હવે જુઓ બીજો ત્રિકોણ લઉં જોજો ધ્યાનથી એમ સી આઈ ત્રિકોણ એમ સી આઈ નો બહિષ્કોણ। ચલો એમ સી આઈ નો બહિષ્કોણ શું થાય જુઓ એમ સી આઈ બહારની બાજુનો ખૂણો એટલે આ બાજુ થયું એમ સી એન તો ખૂણો એમ સી એન બરાબર શું થાય સામેની બાજુના બે ખૂણાઓનો ભાઈ આ આ ખૂણાની સામેની બાજુ કઈ એક આર આવે બીજી એમ આઈ એન થાય એટલે આર પ્લસ ખૂણો એમ આઈ એન થઈ ગયું ને જુઓ આ ખૂણાની સામેની બાજુ આ બે ખૂણાઓ સામેના બે ખૂણાઓ આર અને બીજો ખૂણો એમ આઈ એન। ચલો ભાઈ આમાં તમે આરને કરતા બનાવો તો ખૂણો એમ સી એન માઇનસ આ સામે જતું રહે ને એમ આઈ એન અને એ બંનેની કિંમત તો ભાઈ આપણે લાયા જ છીએ જુઓ તો આર બરાબર શું થશે જુઓ ખૂણો એમ સી એન કેટલો છે આ રહ્યો જુઓ એમ એન અપોન એન સી એમ એન અપોન એન સી માઇનસ એમ આઈ એન શું છે જોજો એમ આઈ એન એમ એન અપોન નામ તમે જે આપ્યું એ પ્રમાણે જવાબો આવશે બરોબર આમાં કંઈ ગોખવાની જરૂર નથી બે। ચલો આર મળી ગયું। જુઓ આપાત બિંદુ એમ પાસે સ્નેલના નિયમ મુજબ જોજો આપાત બિંદુ એમ પાસે સ્નેલના નિયમ મુજબ જો ભાઈ સ્નેલના નિયમ મુજબ શું લખાય એન વન સાઇન થીટા વન પણ થીટા વન અહીંયા શું થાય આઈ આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ એન ટુ સાઇન થીટા ટુ થીટા ટુ શું થાય આર। જુઓ એન વન શું છે ભાઈ યસ આ પાતળા માધ્યમનો વક્રી ભવનાંક છે અને એન ટુ શું છે ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક આવડે। ભાઈ ખાસ ધ્યાન રાખજો ખૂણાઓ નાના છે સાંભળજો ધ્યાનથી નાના ખૂણાઓ માટે ભાઈ નાના ખૂણાઓ માટે સાઇન આઈ લગભગ આઈ થાય અને સાઇન આર લગભગ આર થાય।
ભાઈ સાઈન થીટા લગભગ થીટા થાય, નાના ખૂણાઓ માટે કિંમત મૂકો, જુઓ તો એન વન આઈ થાય, ઇઝ ઇક્વલ ટુ એન ટુ આર થાય. જુઓ આઈ અને આર ઓલરેડી આપણે લાયેલા છીએ. સમીકરણ નંબર એક અને બે ની કિંમતો ત્રણમાં નાખી દો ભાઈ. એક અને બે એરો, એરો મતલબ કિંમત મૂકવાની ત્રણમાં. તમારે લખવાનું આખું સમીકરણ એક અને બે ની કિંમતો સમીકરણ ત્રણમાં મૂકતા જુઓ શું થાય છે. એન વન જોજો ભાઈ, આઈ બરાબર શું થાય, આઈ આઈ જો આ રહ્યું એમ એન અપોન ઓ એન પ્લસ એમ એન અપોન એન સી જમણી બાજુ એન ટુ આર, આર કેટલા, એમ એન અપોન એન સી માઇનસ એમ એન અપોન એન આઈ. સાંભળજો હવે ભાઈ, એન વન આ બધામાંથી પહેલા તો જુઓ એમ એન 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 ગયા ભાઈ. હા ચલો, તો હવે જ્યાં ઓ એન બરાબર શું મૂકીશું આપણે કહો, ચલો ઓ એન એટલે આપણા માટે આમ જોવા જાવ તો ઓ એન શું થયું ભાઈ, આ એન લગભગ અહીંયા એટલે મેં કીધું આંતર વક્રતા બહુ જ નાની હોય, આ અંતર યુ થયું ભાઈ. આ એન થી સી નું અંતર કહો તમે, તો એ વક્રતા ત્રિજ્યા આર થઈ. મેં તમને પહેલા જ કીધું આપણે વક્રતા મોટી બતાવી છે, ખરેખર બહુ જ નાની હોય એટલે એમ એન આ એન બિંદુ છે ને એ ઓલમોસ્ટ અહીંયા નજીક જ આવે એકદમ. ક્લિયર? તો ઓ એન બરાબર માઇનસ યુ થાય, એન સી બરાબર એન સી બરાબર આર થાય, અને એન આઈ પ્રતિબિંબ અંતર વી. જુઓ ધ્યાનથી ભાઈ, વક્રતા ત્રિજ્યા પ્રતિબિંબ અંતર બંને જમણી બાજુએ છે એટલે ધન લીધા, યુ ડાબી બાજુએ છે એટલે ઋણ લીધું. ભાઈ એમ એન કોમન કાઢીને ઉડાડ દીધા, શું આવ્યું જુઓ એન વન, ઓ એન કેટલા છે. એક કામ કરી અંદર અંદર ગણી ગુણી જ કાઢીએ, એન વન ઓ એન કેટલા, માઇનસ યુ, માઇનસ હંમેશા ઉપર લખીએ છીએ, પ્લસ એન વન એન સી કેટલા, આર થાય ઇઝ ઇક્વલ ટુ એન ટુ. ભાઈ એમ એન તો કેન્સલ છે, ભાઈ એન સી કેટલા છે, આર, અને માઇનસ એન ટુ એન આઈ કેટલા છે, એન આઈ વી. ભાઈ આ એન ટુ અપોન વી ને સામે નાખી દો, એન વન અપોન આર ને પેલી બાજુ નાખી દો, તો જુઓ સૂત્ર શું થયું, માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપ આ સામે લાયા, આ ઉઠાઈને પેલી બાજુ નાખ્યું, તો એન ટુ માઇ એન ટુ અપોન આર માઇનસ એન વન અપોન આર ખબર પડે છે. ભાઈ જુઓ આ બંનેમાંથી ભાઈ છેદમાંથી આર કોમન લઈ લો અથવા લસા લઈ લો, જુઓ તમારું સૂત્ર આવ્યું માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી બરાબર એન ટુ માઇનસ એન વન અપોન આર. શું થયું, યસ, આનો મિનિંગ એવો થયો ભાઈ, આ તમારું સખત કામનું સૂત્ર લાયા, વક્ર સપાટી પાસે થતું વક્રીભવન, થતું વક્રીભવનનું સમીકરણ, સખત કામનું સૂત્ર છે. માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી બરાબર એન ટુ માઇનસ એન વન અપોન આર. સમજો ભાઈ, બહિર્ગોળ વક્ર સપાટી છે ની વક્રતા ત્રિજ્યા જમણી બાજુ થશે, ક્લિયર, અને જો અંતરગોળ સપાટી હોત તેની વક્રતા ત્રિજ્યા આ બાજુ થાત તો ઋણ લેવી પડતી, ક્લિયર. આ ખાસ ધ્યાન રાખજો, જુઓ અત્યંત સહેલી પણ અગત્યની થિયરીના પરિણામ સૌથી અગત્યનું આવડશે. જુઓ આની ઉપરથી નાનકડો મસ્ત દાખલો છે, જોઈ લઈએ ઉદાહરણનો છઠ્ઠો દાખલો. ઉદાહરણ છ, રકમ જુઓ શું કહે છે તમને. રકમ આવું કહે છે, હવામાં રાખેલા એક બિંદુવત ઉદગમમાંથી
प्रकाश एक काचनी गोलीय सपाटी एन बराबर 1.5 अने वक्रता त्रिज्या 20 सेंटीमीटर पर आपात थाय छे। भाई हवा में छे एन वन बराबर 1 थयू हवा माटे, एन टू बराबर 1.5 थयू अने वक्रता त्रिज्या आपी छे 20। આવી જ છે ભાઈ બહિર્ગોળ વક્ર સપાટી છે એટલે આર ધન જ આવશે, હા, અને કાચ કીધું છે ભાઈ એટલે આ કાચનો વક્રી પવનાંક ભાઈ મેં તમને કીધેલું જ છે, ફરી કહું, આપણે સામાન્ય રીતે હવાનો વક્રી પવનાંક 1 લઈએ છીએ, કાચનો 1.5 અને પાણીનો 1.33। ઓકે, જુઓ ધ્યાનથી, હવે ગોળીય સપાટીથી પ્રકાશ ઉદગમ 100 સેન્ટીમીટર દૂર છે ભાઈ, 100 સેન્ટીમીટર દૂર છે તો યુ બરાબર -100 સેન્ટીમીટર થાય, તો પ્રતિબિંબ ક્યાં મળશે એવું પૂછ્યું છે, વી કેટલા સેન્ટીમીટર થાય, સાંભળજો, સિમ્પલ ભાઈ, વક્ર સપાટી પાસે થતા વક્રી પવનનું સમીકરણ, વક્રી પવનનું સમીકરણ જો, તો આનો મતલબ આવો થયો, સમીકરણ શું હતું, -N1/U + N2/V બરાબર N2 - N1/R। ભાઈ આનો મતલબ એવો થયો, જુઓ કિંમતો મૂકીએ, એન વન કેટલો છે, એન વન 1, વસ્તુ અંતર કેટલું છે -100, તો -માઇનસ પ્લસ થઈ જશે, એન ટુ 1.5 છે અપોન વી જે તમારે શોધવું છે, જમણી બાજુ 1.5 - 1 છેદમાં ત્રિજ્યા 20 થશે, ચલો 1.5 / V ને કરતા બનાવું, 0.5/20 છે તો 1/40 થાય, 1/100 ને સામે નાખો તો -1/100 થાય, જો શું થશે ભાઈ, અહીંયા તમે લસા લઈ લો, જો 200 થશે લસા ભાઈ તમારો, 200 લસા 200 થાય એટલે 40 × 5 અને 100 × 2 શું થયું, આ 3/200 ભાઈ 1.5/V લાયા, તો જુઓ વી ને કરતા બનાવો તો 200 × 1.5 300/3 શું થશે, જુઓ વી ને કરતા બનાવશો તો ભાઈ 300/3, જુઓ પ્રતિબિંબ એટલા જ અંતરે આવ્યું, કેટલા +100, +100 નો મતલબ ક્યાં આવે, જમણી બાજુ, ભાઈ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ખાસ વક્રી ભવનમાં કોમન સેન્સની વાત છે, કિરણો અથડાઈને બીજા માધ્યમમાં જ જવા જોઈએ, અને એવું જ તો થાય છે, અથડાઈને કિરણો બીજા માધ્યમમાં જાય તો એનો મતલબ અહીં બહિર્ગોળ વક્ર સપાટી માટે ભાઈ વક્રી ભવન થઈને કિરણો બીજા માધ્યમમાં જાય તો પ્રતિબિંબ કેવું મળે, વાસ્તવિક મળે, આ ખાસ ધ્યાન રાખજો, ખબર પડે છે, આ તમારું વાસ્તવિક પ્રતિબિંબ છે અને આપણે એના માટેનું સૂત્ર લાયા, આવડશે ભાઈ, ખાસ ધ્યાન રાખજો, આવડશે, મસ્ત મજાનું સમીકરણ છે, સખત ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ધ્યાન રાખજો, અને હવે આપણે બે વક્રી ભવનકારક સપાટી માટે સૂત્ર લાવીશું જેને લેન્સનું સમીકરણ કહેવાય, ભાઈ લેન્સ છે ભાઈ, બે પ્રકારના લેન્સ હોય, બહિર્ગોળ અંતર્ગોળ, આપણે બહિર્ગોળ લેન્સ માટે સમીકરણ લાવીશું કારણ કે એ વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, ભાઈ જેમ અંતર્ગોળ અરીસા માટે સમીકરણો લાવતા હતા એમ અહીં બહિર્ગોળ લેન્સ માટે લાવીશું, કારણ કે બહિર્ગોળ લેન્સ જે છે એનું પ્રતિબિંબ કેવું હોય છે ભાઈ, વાસ્તવિક, સાચું, કારણ કે મેં કીધું એમ વક્રી ભવન થઈને કિરણો ક્યાં જવા જોઈએ, બીજા માધ્યમમાં, પરાવર્તનમાં અથડાઈને પાછા આવવા જોઈએ, ખબર પડી,
એટલે અંતરગોળ અરીસામાં જેમ વાસ્તવિક પ્રતિબિંબ મળતું હતું સામાન્ય રીતે, એવી રીતે અહીં શું લઈશું આપણે, બહિર્ગોળ લેન્સ. સમજો લેન્સ એટલે આવી રીતનો હોય. હકીકતમાં લેન્સ જે છે, જુઓ આ એની પહેલી વક્ર સપાટી થઈ, દેખાય છે તમને. આની વક્રતા ત્રિજ્યા લો તમે આર વન, તો એ જુઓ તમારી સાઈડથી જમણી બાજુ આવશે, મતલબ ધન આવશે. બીજી વક્ર સપાટી આ રહી, આની વક્રતા ત્રિજ્યા લો તો આ બાજુ આવે. યસ, જુઓ સિમ્પલ લેન્સમાં કેટલી વક્રી ભવનકારક સપાટી થઈ? બે. આમાં કેટલી વક્રી ભવનકારક સપાટી હતી? એક જ. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. જવા દો ભાઈ, પછી સૂત્ર લઈએ. એ પણ સખત કામનું, બહુ જ અગત્યનું સૂત્ર છે, લેન્સનું સમીકરણ મેળવો. લઈએ, જુઓ. હે આંખ મારે वो लड़की आँख मारे आँख मारे वो लड़की आँख मारे आँख मारे वो लड़की आँख मारे युवा 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 ये मजा आ रहा. बच्चे बच्चे थोड़ा टेम्पो रही जाए. क्लियर? चलो ચોપડીમાં થોડું ભાઈ બોગસ રીતે આપ્યું છે, પણ મસ્ત રીતે તમને લખીને સમજાવું. લેન્સનું સમીકરણ મેળવો. સમજો ભાઈ, લેન્સ છે એટલે આપણે કયો લીધો? મેં કીધું એમ બહિર્ગોળ લેન્સ. જો ભાઈ આપણે લેન્સ બતાવ્યો, જો બે સપાટી બતાવીએ, એક છે એ બી સી, બીજી છે એ ડી સી. દેખાય? બે વક્ર સપાટી થઈ, એક અંતરગોળ બીજી બહિર્ગોળ. દેખાય? બહિર્ગોળ અને આ અંતરગોળ સપાટી. હવે ભાઈ ધારો કે આપણી વસ્તુ અહીંયા પડી છે. હવે આ વસ્તુ જે છે એમાંથી મેં તમને કીધું જ છે ભાઈ, જે કિરણ સીધે સીધું નીકળે એ સીધે સીધું નીકળે. ચતુર્યો ભાઈ, હા, વક્રી ભવન થયા વાંકું વળ્યા વગર સીધે સીધું નીકળી જાય. ઓકે, હવે વસ્તુમાંથી આપણે બીજું કિરણ લઈએ. જોજો ધ્યાનથી, અહીંયા ભાઈ વક્રી ભવન પામી, જો આ એન વન કહેવાય. એન વન એટલે પહેલી વખત વક્રી ભવન થાય. અહીંયાથી કિરણ અંદર દાખલ થઈ વક્રી ભવન પામી. સાંભળજો, ધારો કે અહીંયાથી પસાર થયું, એનો મતલબ કે આ જુઓ બંને વક્રીભૂત કિરણો ભેગા થયા ત્યાં શું મળ્યું તમને? પ્રતિબિંબ. ખાસ ધ્યાન રાખજો, આ જે પ્રતિબિંબ મળ્યું તમને એ બીજી વક્રી ભવનકારક સપાટી. બીજી એટલે કઈ ખબર છે? એડીસી. જુઆરી એડીસી, આ બીજી વક્રી ભવનકારક સપાટી માટે આ ભાઈ જે પ્રતિબિંબ હતું એબીસીનું એ વસ્તુ તરીકે વર્તે છે. ભાઈ આજે છે, સાંભળજો, આવ્યું એ તમારું શેના તરીકે વર્તે છે? વસ્તુ તરીકે. કોના માટે? એડીસી વક્ર સપાટી માટે. અને અહીં જો આ જે તમારું એન ટુ થયું, અહીંથી ફરી વખત ભાઈ તમે સમજો આના માટે આભાસી પ્રતિબિંબ મળે, એટલે આ બાજુ જ મળે. તો આ જે છે અંતિમ પ્રતિબિંબ એ આ રહ્યું. ધારો કે આઈ, ખબર પડી શું થયું? જુઓ હકીકતમાં આ પાતળો લેન્સ હોય એટલે એ બી સી અને એ ડી સી એનું કેન્દ્ર સરખું જ હોય. હા, પી. અને લેન્સમાં ભાઈ આપણે ધ્રુવ નથી કહેતા, લેન્સમાં એને ઓપ્ટિકલ કેન્દ્ર એવો શબ્દ પ્રયોગ થાય છે.
हकीकत में पातळो लेंस होय भाई एटले शू थाय आ बी थी पी नु अंतर के सी थी पी नु अंतर बधा अंतर टूंक में पी में थी मापो सरखू थू तमे ए बी सी ने ए डी सी नी जग्याए डायरेक्टली ए पी सी लखी शको बन्ने सरखा थया कहेवाय क्लियर। चलो सौथी पहला भाई आपणे जे समीकरण जाणीए छीए ए लखी काढू जोजो वक्र सपाटी पासे थी थता वक्री भवननु समीकरण वक्री भवननु समीकरण शू आवशे जुओ माइनस एन वन अपॉन यू प्लस एन टू अपॉन वी बराबर एन टू माइनस एन वन अपॉन आर। चलो पहली वक्र सपाटी कई लईशू पहली ए बी सी तो जोजो ए बी सी वक्र सपाटी माटे भाई ए बी सी वक्र सपाटी माटे जोजो સાંભળજો ધ્યાનથી ભાઈ આપણો લેન્સ એવું લઈએ છીએ આપણે હવામાં છે જુઓ તો પહેલું માધ્યમ હવા થયું બીજું લેન્સ પોતે થયું એનો વક્રી ભવનાંક એન ટુ છે અને પાછું આ હવા જ થઈ એટલે એન વન જ આવે ખબર પડે છે। ચલો ભાઈ આ કેન્દ્રથી જ આપણે અંતરો લઈએ તો આ તમારું વસ્તુ અંતર યુ થાય ભાઈ પહેલાંનું જે પ્રતિબિંબ અંતર હતું ધારો કે એ વી વન છે અને અંતિમ જે પ્રતિબિંબ મળે છે એ જે પ્રતિબિંબ અંતર છે એ વી થશે આવડે ભાઈ। તો જુઓ એ બી સી વક્ર સપાટી માટે ભાઈ પહેલું માધ્યમ એન વન જ છે તો એન વન બરાબર એન વન થાય એન ટુ બરાબર એન ટુ થાય યુ બરાબર શું થાય યુ એ બી યુ જ થાય પણ પ્રતિબિંબ અંતર તમારું વી વન થશે જુઓ ભાઈ પહેલી વક્ર સપાટી માટે પ્રતિબિંબ કયું થયું આઈ વન તો એ પ્રતિબિંબ અંતર તમારું વી વન થયું। ચલો તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી વી બરાબર વી વન થાય is equal to n2 minus n1 upon r1 થાય ભાઈ આ પહેલી વક્રી ભવનકારક સપાટી છે એના માટે વક્રતા ત્રિજ્યા આપણે શું લીધી r1। ચલો નંબર એક હવે બીજી વક્રી ભવનકારક સપાટી માટે લખીએ કઈ ADC ચલો ADC સોરી ए डी सी वक्र सपाटी माटे पे कॉमन है ए डी सी वक्र सपाटी माटे शू लखाय ए डी सी वक्र सपाटी शू थसे जुओ भाई हवे एन वन नी जग्याए एन टू थई जाय कारण के हवे जुओ ए डी सी वक्र सपाटी माटे पहेलू माध्यम लेंस थाय ने बीजू हवा थाय तो एन वन एन टू लखवू पड़े एन टू एन वन लखवू पड़े એના માટે વસ્તુ અંતર વી વન લખાય કારણ કે એના માટે આ વસ્તુ થઈ જુઓ એડીસી માટે આ વસ્તુ થઈ અને આ પ્રતિબિંબ થયું સમજ્યા તો અંતિમ પ્રતિબિંબ અંતર વી જ લખાય અને વક્રતા ત્રિજ્યા શું લખાય આર ટુ લખાય આવડે ભાઈ આ બીજી વક્રી ભવનકારક સપાટી માટે વક્રતા ત્રિજ્યા શું થઈ આર ટુ તો ચલો આમાં કિંમત મૂકો માઇનસ એન વન ની જગ્યાએ એન ટુ થાય U ની જગ્યાએ V1 થાય N2 upon V1 ની જગ્યાએ V થાય is equal to જુઓ N2 minus N1 upon સોરી ભાઈ 1 છે 2 થઈ ગયું 2 છે 1 થઈ ગયું ખબર પડી ને ભાઈ માઇનસ N2 upon V1 N1 upon V થાય ને ભાઈ જો આ સૂત્રમાં N1 N2 થઈ ગયું N2 N1 થઈ ગયું હા પ્રતિબિંબ અંતર વી થાય અને વસ્તુ અંતર વી વન થાય કારણ કે પહેલી વક્રી ભવનકારક સપાટીનું પ્રતિબિંબ એ બીજી વક્રી ભવનકારક સપાટી માટે વસ્તુ તરીકે વર્તે છે અને અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાયું આઈ ઉપર એટલે અંતિમ પ્રતિબિંબ અંતર વી થયું અપોન આર અને વક્રી અરે વક્રતા ત્રિજ્યા આર ટુ થાય નંબર બે ચલો એક અને બેનો સરવાળો લઈ લો
समीकरण एक प्लस समीकरण बे लेता, खास ध्यान रखो। चलो डाबी बाजू शू थसे, माइनस एन वन अपॉन यू प्लस एन टू अपॉन वी वन माइनस एन टू अपॉन वी वन प्लस एन वन अपॉन वी इज इक्वल टू जमणी बाजू एन टू माइनस एन वन अपॉन आर वन प्लस एन वन माइनस एन टू अपॉन आर टू। चलो भाई एन टू अपॉन वी वन एन टू अपॉन वी वन कैंसल थी जाए। चलो आ पहलू और बीजू एटले छेल्लू पद आ बे तो कैंसल थी गया। जुओ आ बे पद में थी एन वन कॉमन, भाई वन अपॉन वी प्लस थशे, आ माइनस वन अपॉन यू थशे। जमणी बाजू जुओ एन टू माइनस एन वन अपॉन आर वन छे, सांभळजो भाई आमाथी माइनस कॉमन काढी लो एन वन माइनस एन टू माथी, भाई माइनस कॉमन काढो तो तारू मने मारू तने, मतलब जे धन होय ऋण थई जाय, ऋण होय धन थई जाय, तो आनो मतलब शू थाय? माइनस कॉमन काढो तो कौंसमां एन टू माइनस एन वन अपॉन आर टू थाय। एन टू माइनस एन वन कॉमन काढी लो, जो तो वन अपॉन वी माइनस वन अपॉन यू बराबर जमणी बाजू थी जुओ एन टू माइनस एन वन कॉमन, आ एन वन छेद में नाखी दीधू, भैया एन वन छेद में नाखी दीधू, अने कौंस में शू आवे वन अपॉन आर वन माइनस वन अपॉन आर टू। आवड़े भाई? जो बहु अगत्यनु समीकरण थयु भाई, आ समीकरण नंबर त्रण छे, सांभळजो ध्यानथी। अगत्यनी वस्तु जुओ शू के छे, वन अपॉन वी। हवे पी सांभळजो, जो वस्तु अनंत अंतरे रहेली होय, अनंत अंतरे रहेली होय, कॉमन सेंस नी वात छे, तो शू थाय भाई? प्रतिबिंब मुख्य केंद्र पर मळे, इतले के प्रतिबिंब अंतर केंद्र लंबाई जेटलू होय, इतले के प्रतिबिंब अंतर केटलू होय? केंद्र लंबाई जेटलू होय। भाई केंद्र लंबाई जेटलू होय तेनो मतलब वन अपॉन वी नी जग्याए एफ थसे, यू बराबर इन्फाइनेट थी जाए, वस्तु अनंत। भाई आपने खबर छे के जो वस्तु अनंत अंतरे लई जाओ तो किरणों समांतर थी जाए, समांतर किरणों भाई वक्रीभवन पामीने मुख्य केंद्र पर भेगा थाय, एटले प्रतिबिंब अंतर केंद्र लंबाई जेटलू थाय। जुओ एन टू माइनस एन वन अपॉन एन वन, वन अपॉन आर वन माइनस वन अपॉन, जुओ वन अपॉन इन्फाइनेट ने जीरो कहवाय, तो वन अपॉन एफ आयु समीकरण। एन टू माइनस एन वन अपॉन एन वन इंटू वन अपॉन आर वन माइनस, भाई तमारे आज सूत्र याद रखवानु, अने आ सूत्र ने लेंस मेकर्स फॉर्म्यूला कहे छे। भाई लेंस बनावा माटेनो फॉर्म्यूला एने लेंस मेकर्स फॉर्म्यूला कहे छे, खास ध्यान रखजो। खबर पड़ी? तमारे आज समीकरण याद रखवानुं। भाई टेक्स्टबुक में तो तमने आप्युं छे एटले हूँ लखी आपूं छू। जो वन अपॉन एफ, भाई एन टू अपॉन एन वन छेद अलग अलग आपूं छू, एन टू अपॉन एन वन ने बीजू कहीं नहीं, एन टू वन कहवाय। सापेक्ष वक्री भवनांक, पहलानी सापेक्षे बीजानो वक्री भवनांक, एन वन अपॉन एन वन वन थई जाय, અને આ તમારો જવાબ। એ લોકોએ આવી રીતે સમીકરણ આપ્યું છે એટલે મેં ખાલી તમને લખી આપ્યું, બાકી તમારે આવું યાદ નહીં રાખવાનું, આ જ યાદ રાખવાનું, વન અપોન એફ બરાબર એન ટુ માઇનસ એન વન અપોન એન વન ઇન્ટુ વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ। ખાસ ધ્યાન રાખજો, અને જુઓ સમીકરણ ત્રણ અને ચારને સરખાઈ દો, જુઓ ભાઈ
तो समीकरण त्रण अने चार ने सरखावता जुओ भाई शू आयु जुओ भाई आ जुओ जमणी बाजू सरखी छे तो डाबी बाजू सरखी थाय तो डाबी बाजू शू थशे वन अपॉन वी माइनस वन अपॉन यू बराबर वन अपॉन एफ जेने लेंस नू समीकरण कहे छे अथवा लेंस माटे गाउस नू समीकरण कहे छे। आवडे जुओ भाई आ तमारा बे अत्यंत कामना सूत्रो लाया एक लेंस मेकर्स फॉर्म्यूला बीजू लेंस माटे गाउस नू समीकरण वन अपॉन वी माइनस 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 वन अपॉन यू बराबर वन अपॉन एफ। ध्यान रखो भाई અરીસામાં સૂત્ર વન અપોન વી પ્લસ વન અપોન યુ હતું, યાદ આવ્યું? અહીં સૂત્ર વન અપોન વી માઇનસ વન અપોન યુ થશે, આવડશે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ। જુઓ મેં તમને કીધું એમ કે અહીં બે વક્રી ભવનકારક સપાટી છે, ખાસ ધ્યાન રાખજો। જુઓ બંનેનું તમને ખબર પડે એટલે એક વખત અલગ અલગ વક્રી ભવન બતાવજો। આ પહેલી વક્ર સપાટી આ દેખાય આવાજુવાળી એબીસી, ચલો આ એબીસી વક્ર સપાટી છે આપણી, ઓકે? જો એ આ ઓ બિંદુ હોય, ધારો કે આપણું બિંદુવત વસ્તુ, તેનો મતલબ કે આ બિંદુવત વસ્તુ ઓ છે, એમાંથી આ એક કિરણ નીકળ્યું ભાઈ, અથડાઈને એ આ ગયું, એનો મતલબ આ આઈ વન શું મળ્યું તમને? પ્રતિબિંબ। આ એન વન હતું ભાઈ, ખબર પડે છે? A, B, C, ક્લિયર? એનો મતલબ શું થયો? જુઓ આ કિરણ ગયું, અહીંયાથી ગયું, જે લંબરૂપે ગયું એ સીધે સીધું નીકળી જાય ભાઈ। ઓ વસ્તુ છે, એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું તમને? આઈ વન। હા, અહીંયા તમને ધારો કે સી આપ્યો હોય, તમે સમજો વક્રતા કેન્દ્ર સી વન કહેવાય, આનું વક્રતા કેન્દ્ર એટલે તમારે ખૂણા શોધવા હોય તો અહીંયા લંબ દોરવાનો। હા, આ આપાત કોણ, આ વક્રીભૂત કોણ થાય, સમજી ગયા તમે? અને સી વન જે છે એ શું આવશે, તમે સમજો ઓ બી સી વન, આ અંતર જે છે શું આવે? આર વન આવે। વક્રતા ત્રિજ્યા પહેલી વક્ર સપાટીની આ બાજુ આવે એટલે આર વન ધન આવે, ધ્યાન રાખજો। હવે બીજી વક્રી ભવનકારક સપાટી લો તમે, એનથી ઊંધી જુઓ, એડીસી વાળી જુઓ, આ રહી એડીસી, એ ડી સી, ક્લિયર? તો જોજો એ અહીં આ શું હતું ભાઈ તમારું? આઈ વન। આ આઈ વન ભાઈ તમે સમજો વસ્તુ તરીકે વર્તે, હવે એન ટુ શું છે ભાઈ તમારો? યસ, અહીંયાથી યસ, અને અહીંથી ભાઈ જોજો એ તૂટક રેખા આભાસ થાય અહીંયા મળતા હોવાનો આ આઈ, સમજ્યા ભાઈ? અહીંયા તમારી ઓરિજિનલ વસ્તુ ઓ હતી, પણ ખરેખર એની અહીંયા જરૂર નથી, કારણ કે આ એડીસી માટે જો ખાલી બતાવતા હો તમે તો એડીસી વક્રી ભવનકારક સપાટી માટે આઈ વન વસ્તુ થઈ અને આઈ અંતિમ પ્રતિબિંબ થયું કહેવાય, ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો, આ પહેલી આકૃતિ માટે ઓ વસ્તુ છે, આઈ વન પ્રતિબિંબ છે, બીજી આકૃતિ માટે આઈ વન વસ્તુ છે, આઈ પ્રતિબિંબ છે, ખબર પડી? ખાસ ધ્યાન રાખજો। કહેવાનો મતલબ કે બે વક્રી ભવનકારક સપાટી હોય, પહેલી વક્રી ભવનકારક સપાટીનું જે પ્રતિબિંબ રચાય એ બીજી વક્રી ભવનકારક સપાટી માટે વસ્તુ તરીકે વર્તે છે, તમારે હંમેશા યાદ રાખવાનું। જો આની વક્રતા ત્રિજ્યા આર વન થાય, આની આર ટુ થાય, તો આ આર વન આ બાજુ આવશે તો ધન આવે, આર ટુ આ બાજુ આવશે તો ઋણ આવશે। દાખલામાં ધ્યાન રાખવું પડશે, ધારો કે અંતરગોળ લેન્સ આપ્યો હોય ભાઈ, તો આવો આવે અંતરગોળ લેન્સ, તો આમાં આર વન આ બાજુ આવે અને આર ટુ આ બાજુ આવે, તો આર વન ઋણ આવે અને આર ટુ ધન આવે, આવડશે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ,
બહિર્ગોળ લેન્સ માટે R1 ધન R2 ઋણ અને અંતર્ગોળ લેન્સ માટે R1 ઋણ R2 ધન. હા, બહુ કામની વસ્તુ. અને ભાઈ જુઓ, કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની ધન આવશે કારણ કે પ્રતિબિંબ આ બાજુ મળશે, અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ આ બાજુ મળશે એટલે એની કેન્દ્ર લંબાઈ કેવી આવશે? ઋણ આવશે. એ ભાઈ આપણે લેન્સ માટે પ્રતિબિંબ મેળવવા માટેના નિયમો જોઈશું ત્યારે પણ એની ચર્ચા કરીશું. ક્લિયર? જુઓ ભાઈ, માઇન્ડ બ્લોઈંગ થિયરીથી તમારી આ બહુ જ અગત્યની. હા, અને આ બંને સૂત્રો તમારા માટે સખત કામના છે, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અને લેન્સનું સમીકરણ. ક્લિયર ભાઈ? આ યાદ રાખજો. આપણે નેક્સ્ટ ટાઈમ ભાઈ લેન્સ વડે કેવી રીતે પ્રતિબિંબો રચાય, ભાઈ લેન્સનું સંયોજન, લેન્સનો પાવર, એ બધી થિયરી નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. હા, અને એના પછી ભાઈ લેન્સના દાખલા ગણીશું. ક્લિયર? તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ. ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાડા, સબા ખેર, સાયોનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટેક કેર છોકરાઓ.